અમદાવાદના વાડજ વિસ્તારના પીઆઈની બદલીને લઈને સ્વામિનારાયણના સ્વામીને લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમદાવાદના વાડજ સર્કલ પાસે રાત્રિ કર્ફ્યુ દરમિયાન નીકળેલી એક ફોર્ચ્યુન કારમાં કલોલના સ્વામિનારાયણ સ્વામીએ ધારાસભ્ય અને મંત્રીને ફોન કરી વાડજ પીઆઈની બદલી કરાવતા કેસે ગરમાવો પકડ્યો છે। અમદાવાદના વાડજ પીઆઈની બદલી બાદ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો છે। સ્વામીને સંબોધતો પત્ર વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે। પત્રમાં બદલી કરવા અપીલનું લખાણ લખ્યું છે, જેમાં પીઆઈએ લખ્યું છે કે ગાડી રોકવાથી બદલી થાય તો અમે પણ રોકી, એનું લખાણ છે। આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે સ્વામીએ તેમની કારને રોકતા ધારાસભ્ય કે મંત્રીને ફોન કરીને પીઆઈ જે એ રાઠવાની બદલી થતાં અમે તમારી સાથે છીએ તેવો સંદેશ આપ્યો છે। સોશિયલ મીડિયામાં એક પત્રનો એક ફોટો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ડીવી સ્વામીને બીજા પોલીસ સ્ટેશનમાં બદલી કરાવવા અંગે લખ્યું છે અને પૂછ્યું છે કે હવે ક્યાંથી ગાડી લઈને નીકળવાના છો એ કહેજો। બીજી બાજુ આ કેસમાં તેમના સપોર્ટમાં ગુજરાતના પોલીસ કર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પીઆઈ રાઠવાનો ફોટો મૂકી સપોર્ટ પીઆઈ રાઠવા સર લખી પોતાનો વિરોધ અને લાગણી વ્યક્ત કરી છે। આજે હજારો પોલીસ કર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં ફોટો મૂક્યા છે। સ્વામીને લેટરમાં ઉદ્દેશીને લખવામાં આવ્યું છે કે હું LR પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું, મારું ઘર નોકરીના સ્થળથી ઘણું દૂર પડતું હોવાથી આવવા જવામાં તકલીફ થાય છે, નોકરીમાં સમયસર ન પહોંચતા અમારી બદલી ઘરની નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવી આપવા આપ સ્વામી સાહેબની નમ્ર વિનંતી, આપ સ્વામીની ગાડી રોકતા આપ તાત્કાલિક બદલી કરાવી આપો છો તો આપ હવે ક્યાંથી પસાર થવાના હોય તે અમોને જણાવશો તો આપની ગાડી રોકીએ અને અમારી બદલી થઈ શકે।